જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં આપણે પૂરક વાચન માં ઈચ્છા કાકા એના લેખક છે ચુનીલાલ કાળીદાસ મંડિયા. આનો પ્રકાર છે વાર્તા, એટલે કે હાસ્ય કથા છે. તેમનો જન્મ 1922 માં, તેમનો અવસાન 1968 માં, અને તેમનું વતન છે રાજકોટ નું ધોરાજી ગામ. તેમણે આ ઈચ્છા કાકા સિવાય બીજી અનેક કૃતિઓ લખી છે. વ્યાજનો વારસ, ઉદ્ભવતા કૂદ, શરણાઈના સૂદ, અંતઃસ્રોતા, રમદા, શૂન્ય શેષ અને રામલો રોબિન હુડ. તો આ જે ઈચ્છા કાકા પાઠ છે એ ઈચ્છા કાકા મેં ઓનલાઈનમાં તમને બહુ સરસ રીતે સમજાવ્યો હતો કે એક કાકા છે અને એ કાકાને આગળ પાછળ કોઈ જ નથી. ગામમાં કોઈનું પણ લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય, એમને કોઈ કંકોત્રી આપે કે ના આપે, છતાં પણ એ ત્યાં પોતાનું જ સ્વજન છે, પોતાનો જ પરિવાર છે એવું સમજી અને ત્યાં પહોંચી જતા અને દરેકે દરેક કામમાં ચીવટપૂર્વક એ પોતાનું કામ કરતા. એમાં ઈચ્છા કાકા જે છે એ વરરાજાના જે મિત્રો હોય છે એ મિત્રોને વરરાજાની જોડે રહેવા દેતા નથી. સતતના સતત એમની જોડેને જોડે ફરે છે. એમને ફોટા પણ પડાવવા નથી દેતા અને જ્યારે જામ લઈને જાય છે તો મિત્રોને ચા પણ પીવા નથી દેતા. એટલે મિત્રોને આમે ઈચ્છા કાકા ઉપર ગુસ્સો હતો, એટલે એ ગુસ્સો કાઢવા માટે તે લોકો પેલી જ્યારે જ્યાં ઉતારો આપે છે જ્યાં ત્યાં એમની ગોદડીઓ સંતાડી દે છે અને ગોદડીઓ સંતાડ્યા પછી એમને સુવા માટેની જગ્યા નથી આપતા. હું તમને ટૂંકમાં જ કહી છું કારણ કે આખી સ્ટોરી તમે કીધી જ છે. પછી ગોદડીઓ સંતાડી દે છે, જ્યારે ઈચ્છા કાકા સુવા માટે જાય છે એમને જગ્યા નથી આપતા અને ઠંડીનો ચમકારો એટલો બધો છે કે ગોદડી વગર તો ચાલે જ નહીં. હવે ઈચ્છા કાકાને એવું થાય છે કે આ લોકોને મારે પાઠ તો ભણાવવો પડશે. એટલે તે સમયમાં એવું હતું કે એક વ્યક્તિને હડકેલું કૂતરું કરડ્યું હતું, એટલે બધાને બીક પેસી ગયેલી કે જો હડકેલું કૂતરું કરડે તો માણસને પણ હડકવા થાય અને એ માણસ જો બીજા કોઈને ચાટે તો એને પણ હડકવા થાય. એટલે કે ઈચ્છા કાકા એ યુક્તિ શોધી કે આ લોકો મને જગ્યા નથી આપતા તો મારે જગ્યા બનાવવા માટે કંઈક તો કરવું પડશે. એટલે ખૂણાની અંદર જે બે માણસો સુતા હતા એમની વચ્ચે ઈચ્છા કાકા જગ્યા કરીને સુતા, પણ પેલા બે જણ તો ખસે જ નહીં. એટલે ઈચ્છા કાકાએ શું કર્યું કે જે પહેલો જે બાજુમાં સૂતો હતો એના ખમીસ એટલે કે એના શર્ટને ઊંચો કરીને એના પીઠ ઉપર જીભ ફેરવા માંડ્યા, એટલે પેલો સેજ આગો ખસ્યો. પછી બીજી બાજુ ફરીને પેલાના પગની પિંડી ઊંચી કરીને એના એના પગ ઉપર જીભ ફેરવા માંડ્યા. એટલે પેલા બે મિત્રો હતા એમને એવું લાગ્યું કે ચોક્કસ હળગેલું કૂતરું આવ્યું અને હળગેલું કૂતરું આપણને જીભ ફેરવે છે એટલે આપણને હડકવા થશે. એટલે પેલા બે મિત્રો ત્યાંથી ઊભા થઈ ગયા અને એવામાં બન્યું એવું કે ઈચ્છા કાકાને એડકી ચાલુ થઈ. એટલે ઈચ્છા કાકા વેડકી કરવા માંડે છે અને એમણે પાન ખાધું હતું એટલે મોઢામાંથી લાળ પડે છે. એટલે જે બીજા બધા મિત્રો જે છે એમને એવું જ લાગ્યું કે ઈચ્છા કાકાને હડકેલું કૂતરું કરડ્યું છે અને માટે એમને હડકવા ઉપડ્યો છે. એટલે પેલા જે બે મિત્રોને એમણે જીભ ફેરી હતી એ બે મિત્રો તો હનુમાન દાદાની ભાગારે છે કે ઈચ્છા કાકાએ અમને જીભ ફેરી છે તો અમને હડકવા ના થાય તો સારું. તો આ રીતે ઈચ્છા કાકાની બધા જ ઊભા થઈ જાય છે અને જે બધાએ ગોદડી સંતાડી દીધી એ બધા કોઈ એવું કહે છે કે જો ગોદડીઓથી એમને દાબી દેવામાં આવે તો કોઈને કરડશે નહીં અને ખેડકી બંધ થઈ જાય છે. એટલે ઈચ્છા કાકાને નીચે સુડાઈ દે છે અને બધા જ બધાની જે ગોદડી સંતાડે એ બધી ગોદડી ઈચ્છા કાકાને ઓઢાડી દે છે. ઈચ્છા કાકાને બે દિવસનો ઉજાગરો હતો, આખા દિવસનો થાક હતો અને કડકડતી ઠંડી હતી અને ઉપરથી આટલા બધા ગોદડા ઓઢવા મળે એટલે ઈચ્છા કાકા તો શાંતિથી ઊંઘી જાય છે. અને પેલા મિત્રો જે ઈચ્છા કાકાને પાઠ ભણવા માંગતા હતા એ લોકો ખુદ જાતે જ ઈચ્છા કાકાને યુક્તિના ભોગ બને છે અને એ લોકોએ ઠંડીથી છૂટવાવું પડે છે. તો આ રીતે ઈચ્છા કાકા પાઠમાં તમને કીધો હતો. હવે એની આઈડિયલ જે છે એમાંથી હું તમને વિકલ્પો કહીશ અને વ્યાકરણ એટલું કરાય છે પ્રશ્નો જે છે એ પ્રશ્નોના હું ફોટા પાડીને મૂકીશ. તો વિકલ્પોમાં પહેલું છે ઈચ્છા કાકા પાઠના લેખક ચુનીલાલ કાળીદાસ મડિયા. ઈચ્છા કાકા પાઠનો પ્રકાર શું છે તો ટૂંકી વાર્તા અથવા હાસ્ય કથા. સુવા જવાને તો હજી ખાલી જગ્યા વાર હતી તો કેટલી તો ભવ એક રહી. જાનમાં કેટલા માણસો આવ્યા હતા તો 50. પાપડ જેવી પાતળી કેટલી ગોદડી વેવાઈ આપી હતી તો 30. વરરાજાને ખાલી જગ્યાનો લોભ હતો તો કન્યાનો. બરોબર છે. હથેવાળો શબ્દનો અર્થ શું થાય તો હથેવાળો એટલે હસ્તમેળાપ, કે જ્યારે બીજી ભાષામાં આપણે કહીએ પાણી ગ્રહણ. બરોબર. એટલે વર કન્યાને જે હસ્તમેળાપ ફેરે ફેરવાની વિધિ કરવામાં આવે છે એને હથેવાળો કર્યો કહેવાય. તો આ જે વિકલ્પો છે એક એક વાક્યના પ્રશ્નના જવાબ અને એ હું ફોટા પાડીને મૂકીશ. તો પહેલાં હું તમને વ્યાકરણ કરાવી દઉં. બરોબર. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી ત્યાર પછી આપણે બીજું જોઈશું. બરોબર. સૌથી પહેલાં છે સમાનાર્થી. સમાનાર્થી શબ્દમાં તરસ, તરસ એટલે તૃષા. ત્યાર પછી છે બ્રાહ્મણ. બ્રાહ્મણ માટે અહીં શબ્દ વાપર્યો છે દ્વિજ. દ્વિજ એટલે બ્રાહ્મણ.
ગુજરાતી ભાષામાં આ પાણી એટલે જળ અને રસવઈ વાળું પાણી આવે એટલે શું થશે ભથેલી અહીં નાણા એટલે પૈસા માણસ તો મનુષ્ય અથવા માનસ અથવા મને મને શબ્દ એ તળપદ શબ્દ છે રૂઆ રૂઆ શબ્દ માટે શું થશે ગર્ભ પાગરણ પાગરણ એટલે શું થશે પથારીનો સામાન પથારીનો સામાન વર ઘોડિયા વર ઘોડિયા એટલે વર કન્યા આની આ દિલ એટલે શરીર અને દરવાજાના દરવાળું દિલ એટલે હૃદય તોડ તોડ એટલે નિકાલ થાકોડો આ પણ તળપદો શબ્દ છે અહીં થાકોડો શબ્દ થાક માટે વાપરવામાં આવ્યો છે બાધા તો માનતા ગોત્રજ ગોત્રનો જે લગ્નની વિધિમાં મૂકવામાં આવે છે જેને કુલ દેવતા કહેવાય ગોત્રેજ વર્ગ બરોબર છે અને વિંછણો એટલે પંખો વિંછણો એટલે પંખો બરોબર છે તો આ થયા સમાનાર્થી શબ્દ અને ત્યાર પછી આપણે જોઈશું વિરુદ્ધાર્થી શબ્દ ખાલી વ્યાકરણ એટલે હું વર્ડ પર કરાવડાવીશ બીજું બધું હું તમને ફોટામાં મૂકીશ બરોબર વિરોધી શબ્દ છે વિરોધી શબ્દમાં પહેલું છે સાંજ વિરોધી શબ્દ જો કે આપણે એવા જ છે સાંજ તો સવાર સૂવું તો જાગવું આગળ તો પાછળ જવાબ તો સવાર ગરમી તો ઠંડી અને શાંતિ તો અશાંતિ અશાંતિ બરોબર છે હવે જોડણી સુધારવાની છે તો અહીં હું સાચી જોડણી લખીશ બરોબર જોડણીમાં પહેલું છે તીક્ષણ તો આ ખોટી જોડણી છે એની સાચી જોડણી છે તીક્ષણ ત્યાર પછીનો શબ્દ છે ઈચ્છા કાકા તો આ એની સાચી જોડણી છે ઈચ્છા કાકા લુણાગરી લુણાગરી તો બધાને ખબર છે કે લગ્ન પ્રસંગની અંદર જે વરરાજાની બહેન હોય તે લુણ લોટીની અંદર સિક્કો નાખીને જે લુણ પકડાવે છે તેને કહેવાય લુણાગરી ત્યાર પછી છે સ્થિતિ તો સાચી જોડણી છે આ રીતે સ્થિતિ દિલ આ રીતે એની સાચી જોડણી છે બ્રાહ્મણ ભલે આપણે બ્રાહ્મણ કહીએ છીએ ગામડાની અંદર પણ જો જોડણી લખવાની હોય તો આ રીતે લખાય બ્રાહ્મણ શેનશાહ બોલાય છે શેનશાહ પણ જ્યારે લખવાનું હોય તો કેવી રીતે લખાશે શહેનશાહ ફિડલ અથવા ફીડલું જે માથું બાંધવાનું ફેંકો આવે છે તે તો તેની સાચી જોડણી છે આ રીતે ફીડલું કહેવાય અંતરિયાળ 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 એટલે અંદરનું તો એને માટે શબ્દ છે અંતરિયાળ તો આખરે જોડણી હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે હું અહીંયાથી ખાલી મોઢું જ કહીશ બરોબર વર કન્યા પરણવા બેસે તે મંડપ તો એને શું કહેવાય ચોરી ગુજરાતી ભાષામાં ચોરી અને ચોરી બરાબર એ બંને શબ્દમાં ફેર છે ગેસથી બળતી એક પ્રકારની બત્તી તો જેને શું કહેવાય છે કિચન લાઇટ શું કહેવાય કિચન લાઇટ વરની સાથે આવેલો સાથી જે વરનો મિત્ર હોય બરાબર વરની સાથે તેના મૂળ સંતાડીને બેઠો હોય એને શું કહેવાય અણવર વર પક્ષથી કન્યા પક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાગો જેને કહેવાય છે બીડું
જેમાં પાન હોય બધાના પ્રસંગોની અંદર અલગ અલગ રિવાજ હોય છે અમુક રિવાજ હોય છે કે જ્યારે વર પક્ષના જે લોકો હોય જે સ્ત્રીઓ કન્યા પક્ષની એમ એમને પાનના બીડા આપે બરાબર કુમારિકાને માથે પહેલું કે કળશ મૂકીને વરને વધાવવાનો એક વિધિ જેને વર પહેલું કે શું કહેવાય વર પહેલું પરણવા જતા વરની સવારી તો જાણ રસોઈ પીરસવાનું કામ કરનાર પીરસણીઓ શું કહેવાશે એને પીરસણીઓ અને વર કન્યાના હસ્ત મેળાપનું વિધિ તો એને કહેવાય હથેવાળો જે ગુજરાતી ભાષામાં તળપદો શબ્દ છે કે હથેવાળો કરવો હથેવાળો કરવો એટલે હસ્ત મેળાપ કરવો વાજતે ગાજતે વરરાજા જાનને સામે લેવા જવું તેને આપણે કહીએ છીએ સામયિક શું કહેવાય સામયિક સામયિક કરવું અને ઝાડનું જૂનું થળિયું તો એના માટે શબ્દ વાપર્યો છે ફોડચું જે આ પ્રશ્ન ખાસ વારંવાર દરેક પરીક્ષાની અંદર પૂછાય છે કે ઝાડના જાડા થયાને શું કહેવામાં આવે તો ફોડચું કહેવાય હવે વ્યાકરણ જે હતું એ વ્યાકરણ તો મેં તમને એ બોર્ડ પર કરાવી દીધું અને આની સ્ટોરી પણ મેં તમને કહી દીધી છે બરાબર બાકીના ફોટા પાડીને હું મોકલીશ જય હિન્દ